ओके ओके जोरदार गाड़ी भाई 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 प्रश्न लगभग जीत बीना पछी ત્યારનો આ પ્રશ્ન ચાલુ હતો અને અમારી પાસે બાપભાઈ પાસે ખૂબ રજૂઆત થઈ એ રજૂઆત જાણે લઈ કેન્દ્રીય મંત્રી આપણા ભાઈ નીતિનભાઈ ગડકરીને મેં રજૂઆત કરી કે ભાઈ કોઈ પણ હિસાબે અમારા લાઈટું કરવું પડે છે અને મહેનત કરતા એક તો પહેલાં નક્કી કરવાનું હતું કે આ સ્ટેટ હાઈવેમાં આવે કે નેશનલ હાઈવેમાં કોઈ જવાબદારી લેતું નહોતું સિટીમાં આવી ગયા પછી પણ નેશનલ હાઈવે પોતાની જવાબદારી લઈ અને રૂપિયા 1,66,00,000 ખર્ચે લાઈટનું આ કામકાજ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આમાં પ્રશ્ન એવો હતો કે નગરપાલિકા લાઈટનું બિલ કોણ ભરે એના વાકે તો 2 વર્ષ વયા ગયા તો પછી અમે બાપભાઈની સાથે ચર્ચા કરી અને બાપભાઈએ કીધું કે નગરપાલિકાનું લાઈટનું બિલ છે અમે નગરપાલિકા ભરી દઈશું અને કામ નેશનલ હાઈવે કરાવી દઈએ તો આ રીતે બંનેની સહમતિથી સરસ મજાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને 2 મહિનાની અંદર આ લાઈટનું કાર્ય પૂરું થાય ચેમ્બરની પણ એવી જોરદાર રજૂઆત હતી કે કોઈ પણ હિસાબે તમે લાઈટ ચાલુ કરાવો ચેમ્બરની રજૂઆતને ધ્યાનમાં લઈ અને મંત્રીશ્રીને રજૂઆત કરતાં આ તાત્કાલિક 1,66,00,000 રૂપિયા મંજૂર કર્યા છે અને 2 મહિનામાં આ લાઈટોનું કામ ચાલુ થઈ જશે નગરપાલિકા ભાજપની કેન્દ્ર સરકાર ભાજપનું આ એનો આ નિર્ણય છે જો બાકી નગરપાલિકા વિરોધ પક્ષની હોય તો આ લાઈટું થવા જ ન દે એ કે અમે બિલ નહીં ભરી તો આ કેટલો સમય વયો જાય આજે આ દાખલો છે કે એક જ સરકાર હોય તો આના કેટલા બેનિફિટ મળે એ આ નજર સામે આપણે જોઈ રહ્યા છીએ કે લાઈટ નગરપાલિકા છે લાઈટનું બિલ ભોગવશે અને કેન્દ્ર સરકારે આ કામ મંજૂર કર્યું છે તો 2 મહિનાની અંદર આ કામકાજ બધું ચાલુ આ બાજુ જામનગર તરફ જાય તો આજે ખાડી આવે ક્રીક આવે અને બોખિયાને આ બાજુ એની પૂરી થતી હતી રાજકોટ તરફ નીકળીએ તો આપણે કરજીનો પુલ જાય એની હદ પૂરી થતી અને માધવપુર જાય તો બિરલા ફેક્ટરી આગળ એની હદ પૂરી થતી એને ધ્યાનમાં રાખીને આ શહેર છે વિકસ ધીમે ધીમે જેમ વસ્તી વધી એમ પછી બોખિરાની અંદર કાપડની અંદર ઓળદર તરફ આ રીતે ચારે બાજુ છે એ પોરબંદર વિસ્તાર આ જ્યારે અહીંયા નેશનલ હાઈવે બન્યો ત્યારે એટલી બધી આ બાજુ વસ્તી નથી એટલે બાયપાસ આપણે અહીંયા કરેલી એની બાજુમાંથી નીકળ્યો હતો આજે તો પોરબંદર ખૂબ જ મોટું પણ થઈ ગયું અને જ્યારે ફરીથી દ્વારકા સોમનાથ સરસ ગયો ત્યારે બાયપાસ પણ બહાર આજે હવે અત્યારે જે પેલો બાયપાસ નીકળ્યો એ આજે બધા વસ્તી નીકળ્યો એ હવે શહેરની વચ્ચે આવ્યો એટલે વેપારીઓની છે લોકોની છે આ બાજુ જીઆઈડીસી અંદર રહેતા લોકો એપીસી છે બધા લોકોની માગણી હતી કે આ પુલ ઉપર તમે ઓવરબ્રિજ ઉપર લાઈટો ફિટ કરાવો એ હાજરથી નેશનલ હાઈવેની હતી રાજ્ય સરકાર કે નગરપાલિકા કંઈ કરી ન એટલે અગાઉના વિઠ્ઠલભાઈ સંસદ હોય કે હરિભાઈ હોય કે ધર્મેશભાઈ જે અત્યારે આપણે સંસદ સભ્ય છે લોકોની માગણી હતી અને ચેમ્બર પણ એને માગણી કરતી કે અમને આ લાઈટો નાખી દીધી અમે પણ બધા એને કહેતા કે અમને લાઈટો નખાવી છેલ્લે નિર્ણય જો લાઈટો નખાવા અને પ્રશ્ન એ આવ્યો કે લાઈટો નાખ્યા પછી બિલ કોણ ભરે અને નગરપાલિકાએ પછી જવાબદારી લીધી હવે અમારે પછી આ બિલ આવી ગયો અને અમે વીજળી બિલ અમે ભરશું એટલે આજે આ આપણે સાકર થયો છે 1,66,00,000 પડશે 117 લાઈટો જે પડશે એને લીધે તેનો સર્વિસ રોડ અને મેઇન જે રોડ છે એ બધા છે રાજથી આવતા 2 મહિનામાં જરા આડા છે નેશનલ હાઈવે માનનીય ધારાસભ્ય શ્રી બાબુભાઈ ખરેખર રીતે અપાવનાર હોય ને તો આપણા માનનીય સાંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક તથા બાબુભાઈ ગોખરીયા માનનીય સાંસદ સભ્ય શ્રી છે